રાજપીપળામાં મહારાષ્ટ્રીયનોએ નવ પર્વ તરીકે ગુડી પર્વ પર્વની ઉજવણી કરી. ચૈત્ર મહિનાની શુક્લ પ્રતિપદાને ગુડી પડવા કે વર્ષ પ્રતિપદા કહેવામાં આવે છે. આ દિવસે હિન્દુ નવવર્ષની શરૂઆત થાય છે. ભગવાન બ્રહ્માએ આજના દિવસે સૃષ્ટિનું સર્જન કર્યું હતું. ભગવાને આ દિવસે પ્રતિપદા તિથિને સર્વોત્તમ તિથિ કહી હતી, તેથી તેને સૃષ્ટિનો પ્રથમ દિવસ પણ કહે છે. સૃષ્ટિના પ્રથમ દિવસને ગુડી પડવાના રૂપમાં ઉજવવામાં આવે છે. ગુડી પડવાના દિવસે અભયમ સ્નાન કરવામાં આવે છે. રાજપીપળાની મહારાષ્ટ્રીયન મહિલા જ્યોતિબેન જગતાપે જણાવ્યું હતું કે આજે ગુડી પડવો એ અમારા મહારાષ્ટ્રીયનોનું નવું વર્ષ ગણાય છે. આજથી અમારું નવું વર્ષ શરૂ થતું હોય. આજના દિવસથી શુભ કાર્યનો પ્રારંભ થાય છે. ગુડી પડવાનો દિવસ એ 3.5 મુહૂર્ત પૈકીનો એક છે. નવા ઘરમાં રહેવા જવું, કિંમતી વસ્તુઓની ખરીદી કરવી વગેરે બાબતો માટે આ દિવસ શુભ મનાય છે. આ દિવસે નવા સંવંતનો પ્રારંભ થાય છે અને નવું પંચાંગ પણ શરૂ થાય છે. શાલીવાહન શકની શરૂઆત હિન્દુ કરગણના પ્રમાણે આ દિવસે થઈ હતી. આ દિવસે મહારાષ્ટ્રીયનો ઘરના આંગણામાં 5 પાંડવોની પ્રતિકૃતિ તૈયાર કરીને તેની આસપાસ સુંદર રંગોળી કરવામાં આવે છે. ગામડાઓમાં આંગણામાં ગાયના છાણથી લીંપીને તેની પર રંગોળી તૈયાર કરાય છે. આ જગ્યાએ ગુડી લાકડી ઊભી કરવામાં આવે છે. ગુડીની ષડોપચાર પૂજા કરવામાં આવે છે. ગુડી ઊભી કરતાં પહેલાં લાકડીને તેલ લગાવી તેને ચોખ્ખા પાણીથી ધોઈ લેવામાં આવે છે. તેને હળદર કંકુ ચડાવવામાં આવે છે. ગુડી માટે પિત્તળનો કે ચાંદીનો લોટો, કડવા લીમડાની ડાળી, હાયડા નાનું કાપડ, સાળ ફૂલનો હાર વગેરે સામગ્રી લેવામાં આવે છે. લાકડીના છેડે નાના રંગીન કપડાને ફીટ બાંધી તેના પર લોટો ઊંધો મૂકવામાં આવે છે. આ ઊંધા લગાવેલા લોટામાં કડવા લીમડાની ડાર લગાવી હાયડાનો હાર પહેરાવવામાં આવે છે. લાકડી પર સાડી પહેરાવાય છે. આ ગુડીને રામના સ્વાગત માટે શુભ ધ્વજના પ્રતિકરૂપ ગણવામાં આવે છે. ગુડી ઊભી કર્યા પછી તેના પર હળદર કંકુ ચડાવવામાં આવે છે. ઘરના પ્રવેશદ્વાર પર આંબાને ડાળી અને તોરણ લગાવવામાં આવે છે. નવા વર્ષના પંચાંગની પૂજા કરવામાં આવે છે. દીપક જગતાપ, જેડીએસ ટીવી, રાજપીપળા. આજે ગુડી પડવો છે અને હિન્દુઓનું નવીન વર્ષ આજથી શરૂ થાય છે. એ જ રીતે મહારાષ્ટ્રીયનું પણ નવીન વર્ષ આજથી શરૂ થાય છે, જેને વિક્રમ સંવત કહેવામાં આવે છે. આજના દિવસે અમે લોકો ઘરના આંગણે રાંગોળી પાડીએ છીએ, અભ્યંગ સ્નાન કરીએ છીએ અને ત્યાર પછી ગુડી ઉભારીને ગુડીની પૂજા કરીએ છીએ. આજથી જ બ્રહ્માજીએ સૃષ્ટિની રચના કરી અને એ રીતે હિન્દુઓ અને મહારાષ્ટ્રીયનો પણ આ ગુડી પર્વની ઉજવણી કરી. રસ સેન્ટર ધમાકેદાર ગરમીની સાથે સાથે અમુક પ્રાંતિજ શહેરમાં શિવ પેલેસ રસ સેન્ટર શરૂ કરી દીધેલ છે. સુગર કેન પ્યોર હાઇજેનિક ઓર્ગેનિક તાજો અને શુદ્ધ શેરડીનો રસ માત્ર ને માત્ર શિવ પેલેસ રસ સેન્ટર ઉપર મળશે. સાબરકાંઠા જિલ્લામાં સૌપ્રથમ સુગરકેન હાઇજેનિક ઓર્ગેનિક શેરડીનો પ્યોર રસ પ્રાંતિજ શિવ પેલેસ ખાતે મળશે. હવે બરફથી છુટકારો અને બરફથી થતી બીમારીઓથી પણ છુટકારો. શેરડીનો તાજો અને હાઇજેનિક ઓર્ગેનિક શુદ્ધ રસ પીવો માત્ર ને માત્ર શિવ પેલેસ ખાતે. હાલ ચાલી રહેલી કોરોનાની મહામારીમાં હાઇજેનિક ઓર્ગેનિક સુગરકેન પ્યોર શેરડીનો તાજો રસ શરીર માટે ખૂબ જ છે લાભદાયક. સુગરકેન હાઇજેનિક ઓર્ગેનિક શેરડીનો રસ આપના અને આપના બાળકો પરિવારના સ્વાસ્થ્ય માટે હિતાવહ. શુભ પ્રસંગો માટે કેરીનો રસ, શેરડીનો રસ, શ્રીખંડ, મઠો, બાસુંદીના ઓર્ડર માટે સંપર્ક કરો શિવ પેલેસ રસ સેન્ટરનો. પ્રેમ અને વિશ્વાસનું અતૂટ બંધન શિવ પેલેસ રસ સેન્ટર. સ્થળ શિવ પેલેસ રસ સેન્ટર નિર્માણ કોમ્પ્લેક્સ, એપ્રોચ રોડ, HDFC બેંકની સામે, પ્રાંતિજ, જિલ્લો સાબરકાંઠા. અમારો કોન્ટેક્ટ નંબર છે 90163-5014.